જ્ઞાન વિજ્ઞાનના વિવિધ વિષયો ઉપર મારો સંવાદ જેનું નામ વિમર્શ છે એ હેઠળ હું કાર્યક્રમો કરતો હોઉં છું. આજે પહેલી વખત વિડીયોના માધ્યમથી એ સંવાદ કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મારા સંવાદનો વિષય એ છે કે લોકડાઉન જરૂરી જ નહીં, અનિવાર્ય શા માટે છે? અત્યારે વાયરસ વિશે ઘણા બધા લોકોને ઘણી બધી માહિતી છે, પણ છતાં મારી પાસે જે વૈજ્ઞાનિક તથ્યોને આધારે તારવેલી માહિતી છે એ જણાવવા માટે આ વિડીયો બનાવવાનો મેં વિચાર કર્યો છે. શરૂઆત આપણે લોકડાઉનથી નહીં પણ વાયરસથી કરીએ, જે લોકડાઉનનું મુખ્ય કારણ છે. વાયરસ બહુ તુચ્છ છતાં બહુ જ ભાંગફોડિયા વૃત્તિવાળું બલા છે. નરી આંખે તે દેખી શકાતો નથી, એટલે તેની હાજરી પામી શકાતી નથી. વિજ્ઞાનીઓ વાયરસનું કદ નેનોમીટરમાં માપતા હોય છે. હવે આ નેનોમીટરનું એકમ એવું છે કે જેની આંટીગ્રંટીમાં આપણે ન પડીએ એ જ ઉચિત છે, કારણ કે એનાથી હું આંકડા જો આપીશ કે વાયરસનું કદ આટલા નેનોમીટર છે તો સંભવ છે કે સામાન્ય જનતાને એનો ખ્યાલ ન આવે, એટલે એક જુદો તરીકો મેં અપનાવ્યો છે. વાયરસનું કદ ખરેખર કેટલું છે એ સમજાવવા માટે એક સરખામણી કરીએ. માથાનો એક વાળ લો, બે આંગળી વચ્ચે એને એવી રીતે મૂકો કે જેથી એનો જે ટોચ છે એ તમારી નજર સમક્ષ રહે. હવે તમારી કલ્પના શક્તિને શક્ય એટલો વધારે બહોળા વિસ્તારમાં ફેલાવો અને એમ કલ્પી લો કે વાળનું જે ટોપકું છે એને અનેક ગણું આપણે એનલાર્જ કરી નાખ્યું અને એનું કદ થઈ ગયું છે હવે ફૂટબોલના મેદાન જેટલું. ફૂટબોલના મેદાનનું જે કદ તમે કલ્પ્યું એમાં હજી વધારે કલ્પના શક્તિ ઉમેરો અને કલ્પી લો કે એની વચ્ચોવચ, એ મેદાનની વચ્ચોવચ 4 ઇંચનો એક દડો મૂકેલો છે. આ દડો એટલે વાયરસનું કદ. કહેવાનું તાત્પર્ય એ કે માથાના વાળની સરખામણીમાં, માથાના વાળને જો તમે ફૂટબોલના કદ જેટલું કરો ત્યારે વાયરસ એમાં 4 ઇંચનો દડો મૂક્યો હોય એટલું કદ ધરાવતો હોય એવું કહી શકાય. હવે આટલું નાનું કદ વાયરસનું હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે એને જોઈ ન શકીએ. તો સવાલ એ થાય કે વાયરસ જો દેખાતો નથી તો એની હાજરી પામવી કેમ? જવાબ એ છે કે અસંભવ છે. સાથોસાથ જ્યારે કોરોના જેવી મહામારી ફેલાયેલી હોય ત્યારે કણ કણમાં વાયરસનો વાસ હોય છે. અલંકારિક રીતે નથી કહેતા પણ હકીકતમાં સવાલ એટલો છે કે એક કણની અંદર હજારો લાખો કરોડો વાયરસનો વાસ હોઈ શકે. હવે ઉદાહરણ સાથે વાત કરીએ, કોરોનાનો ભોગ બનેલા દર્દીના મુખમાંથી જો 1 ટેબલ સ્પૂન ભરાય એટલી લાળ એકઠી કરવામાં આવે, એટલું થૂંક એકઠું કરવામાં આવે, તો એટલા દ્રવ્યની અંદર, 1 ટેબલ સ્પૂન દ્રવ્યની અંદર લગભગ 50 અબજ વિષાણુઓ હોવાનું વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે. વિચારવા જેવી વાત એ છે કે આટલા બધા વિષાણુઓ જો આટલી 1 ટેબલ સ્પૂન ભરાય એટલા જ લાળની અંદર હોય તો એ લાળના જ્યારે અમુક લોકો રસ્તા ભેગી કરતા હોય છે ત્યારે વિષાણુનો કેટલો બધો ભયંકર રીતે ફેલાવો થઈ શકતો હશે. આથી જ આપણી સરકારે રસ્તા પર ન થૂકવા માટે જાહેર જનતાને અપીલ કરેલી હતી. આ અપીલ પાછળનું કારણ આ જ હતું જે આંકડાકીય રીતે મેં તમને સમજાવ્યું. હવે બીજો મુદ્દો, સૌ જાણે છે તેમ કોરોનાનો વાયરસ 2 રીતે ફેલાતો હોય છે. 1, કોઈ દર્દી જ્યારે ખાંસી ખાય. 2, કોઈ દર્દી જ્યારે છીંક ખાય. આ 2 કારણોસર સરકારે એવી શરૂઆતમાં ઘોષણા કરેલી હતી કે 2 વ્યક્તિઓની વચ્ચે કમસે કમ 1 મીટરનું કે 1.25 મીટરનું અંતર હોવું જોઈએ. 1 મીટર એટલે લગભગ 3.25 ફીટ થાય. પણ એ કંઈ સલામત અંતર ગણાય? આ પ્રશ્ન વિચારવા જેવો છે. અને એ વિચાર કરવા પાછળ આપણને 2 વૈજ્ઞાનિક તથ્યો મજબૂર કરે છે. 1, જ્યારે કોઈ પણ દર્દીને ખાંસી આવે તો એના સિમ્પટમ્સ શું હોય છે? એની શરૂઆત કેવી રીતે થાય? શરૂઆત એ રીતે થાય કે ખાંસી ખાતા પહેલા દર્દી કેટલોક પ્રાણવાયુ એના ફેફસામાં ભરે છે. ફેફસામાં એ હવા જાય એ પછી બહુ જોશપૂર્વક એ હવા બહાર ખાંસી માટે નીકળે છે. જ્યારે એ હવા નીકળે ત્યારે અમે 1 કલાકના ઓછામાં ઓછા 80 કિલોમીટર જેટલો હોવાનું વૈજ્ઞાનિક તારણ નીકળ્યું છે. પણ વાત અહીંયા અટકતી નથી. વાત મહત્વની એ જ છે કે આટલા પ્રવેગ સાથે જ્યારે હવા બહાર નીકળતી હોય ત્યારે એની સાથે દર્દીના લાળ બિંદુઓ પણ બહાર નીકળે છે
અને એ લાળબિંદુઓની સંખ્યા કમસે કમ 3000 જેટલી હોવાની સંભાવના છે. આ બધા આંકડા જે છે એ વૈજ્ઞાનિક અભ્યાસના આધારે તારવવામાં આવ્યા છે. હવે આ જાણ્યા પછી આપણો તરતનો સવાલ એ થાય કે 3000 લાળબિંદુઓ જો હવામાં ભળતા હોય કે કોઈ બીજી રીતે કોઈ બીજા માધ્યમ પર જો આવતા હોય તો એની અંદર વાયરસની સંખ્યા કેટલી હોઈ શકે? આનો પણ જવાબ વિજ્ઞાન પાસે છે. કોરોનાના દર્દીને ખાંસીના સેમ્પલ્સ તપાસીને વૈજ્ઞાનિક અભ્યાસ સાથે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે 3000 ભેજબિંદુ લાળબિંદુ તમે જે કહો એ જ્યારે બહાર નીકળે છે ત્યારે એની સાથે કમસે કમ 20 કરોડ વિષાણુઓ પણ બહાર ફેંકાઈ આવે છે. આ થઈ ખાંસીની વાત. હવે છીંકની વાત કરીએ આપણે, જે વાયરસના ફેલાવા માટેનું બીજું મહત્વનું કારણ છે. અને એ કારણ તો ખાંસી કરતાં પણ વધારે ગંભીર છે. એટલા માટે કે જ્યારે કોઈ વ્યક્તિ છીંક ખાય છે ત્યારે એના ફેફસા અને એનો જે રેસ્પિરેટરી ટ્રેક છે આખો, એમાંથી જે હવા વધતા એના લાળબિંદુઓ બહાર ફેંકાય છે, એનો વેગ ક્યારેક તો 300 કિલોમીટર પ્રતિ કલાકનો હોય છે. આટલી ઝડપથી જ્યારે ભેજબિંદુઓ લાળબિંદુઓ પણ બહાર નીકળતા હોય, જેની સંખ્યા વૈજ્ઞાનિક તારણ અનુસાર 40000 જેટલી હોય છે, તો એનો ફેલાવો કેટલો વ્યાપક હોય એ બહુ સીધી અને સાદી રીતે સમજી શકાય એવી વાત છે. અહીં આપણે સિમ્પલ મેથેમેટિક્સ જ લગાડવાનું થાય, જો ફુરસદ હોય તો તમે લગાડી શકો છો. અને એ આંકડો હાઇપોથેટિકલ છે, એમાં થોડું 19-20 તફાવત પડી શકે. જેમ કે 3000 બિંદુઓ ખાંસી મારફત બહાર નીકળે ત્યારે જો 20 કરોડ વિષાણુઓ પણ બહાર નીકળતા હોય તો છીંક માટે 40000 લાળબિંદુઓ નીકળતા હોય તો એની અંદર વાયરસની સંખ્યા કેટલી વ્યાપક હશે? આ સીધો હિસાબ ગણી શકીએ. ફરીથી કહું છું, એમાં 19-20 તફાવત હોઈ શકે, પણ આંકડો ગંજાવર હોય. હવે વાત આવે છે લોકડાઉનની સ્થિતિ શા માટે આ દેશમાં શા માટે આપણે અખત્યાર કરવી પડી ને આપણે એ સ્થિતિમાંથી અત્યારે શા માટે પસાર થઈ રહ્યા છીએ. પરંતુ ખાંસી હોય કે છીંક, તેમના દ્વારા હવામાં ભળેલા જે લાળના બિંદુઓ છે એમનું કદ લગભગ 100 માઇક્રોન જેટલું હોય છે. આમાંના તમામે તમામ ભેજકણો 100 માઇક્રોનના હોય એવું ધારી લેવાની જરૂર નથી. ઘણાનું કદ એનાથી પણ સૂક્ષ્મ હોય છે. દાખલા તરીકે 5 માઇક્રોનનું કદ ધરાવતા લાળબિંદુઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને જમીન તરફ જતા નથી, કારણ કે હવા કરતાં એ હલકા છે. એટલે હવામાં આમથી તેમ ઝડુંબ્યા કરે છે. આ તારણ અમેરિકાની એક યુનિવર્સિટી છે ડ્રેક્સલર, અને એ આવેલી છે ફિલાડેલ્ફિયા રાજ્યમાં, એના એક વિજ્ઞાનીએ કાઢેલું છે. અચ્છા, ફરીથી સમજવાની વાત એ છે કે 5 માઇક્રોનથી જેનું કદ ઓછું છે એવા લાળબિંદુઓ જો હવામાં ઝડુંબ્યા કરતા હોય તો એ હવા દૂષિત થઈ ગઈ, વાયરસગ્રસ્ત થઈ ગઈ. આવી હવામાં આપણે જ્યારે બહાર નીકળીએ છીએ એ વખતે વિષાણુ આપણા શરીરમાં રેસ્પિરેટરી સિસ્ટમ દ્વારા દાખલ થવાની પૂરેપૂરી સંભાવના રહી છે. બીજું, જે લાળબિંદુઓનું કદ 5 માઇક્રોનથી વધારે છે એનું શું થાય છે? સ્વાભાવિક રીતે એ ધીમે ધીમે કરીને જમીન તરફ સેટલ ડાઉન થાય છે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એમને ખેંચે છે. હવે એવું તો ધારી ન લઈએ આપણે કે કોઈ દર્દીએ જ્યારે જાહેર રસ્તા પર હોય કે કોઈ ઘરમાં હોય કે બીજે ક્યાંય પણ હોય, ઓફિસમાં હોય, જ્યારે છીંક કે ખાંસી ખાય એ વખતે તમામે તમામ ભેજબિંદુઓ એના મુખેથી જે નીકળ્યા છે એ ફરસ ઉપર જ એકઠા થાય. નહીં, પોસિબલ જ નથી. સંભવ છે કે એણે ખાંસી ખાધી હોય ત્યારે કેટલાક ભેજબિંદુઓ, કેટલાક લાળબિંદુઓ એના મોબાઈલ ફોન પર ચોંટ્યા હોય, એના કમ્પ્યુટર પર ચોંટ્યા હોય, એના ડેસ્ક ઉપર ચોંટ્યા હોય. સંભવ છે કે એ ઘરમાં હોય તો એના પલંગ, ખુરશી, કોફીનો કપ, ચમચી, રકાબી, વોટ એવર કોઈ પણ તમે વસ્તુ કલ્પી શકો એના ઉપર એ સેટલ ડાઉન થયા હોય, આ પણ શક્યતા છે. જ્યારે કોઈ સાજી સમી વ્યક્તિ આવા વિષાણુગ્રસ્ત, જેની અંદર વિષાણુની હાજરી છે અને વ્યાપક પ્રમાણમાં છે, એવા લાળબિંદુઓના સંપર્કમાં આવે ત્યારે એને ચેપ લાગવાની સંભાવના ક્યાંય વધી જાય છે. આ લોકડાઉનની સ્થિતિ, આ પ્રકારની સ્થિતિ ટાળવા માટેનું એક પગલું છે. વાયરસનો ચેપ હવે તો બધા જાણે છે એ પ્રમાણે એક ગુણાંકમાં વધતો હોય છે.
સમજી લો કે આપણે લોકડાઉન સ્થિતિમાં નથી, તો શું થાય? થાય એવું કે હવામાં ભળેલા જે ભેજ બિંદુઓ છે, લાળ બિંદુઓ છે, એ શ્વસન તંત્ર દ્વારા સાજી સમીર વ્યક્તિમાં દાખલ થઈ એમને ચેપગ્રસ્ત કરે. જે ફર્નિચર છે, જે આસપાસની આપણી રોજ રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ છે, એના પર સેટલ ડાઉન થયેલા જે લાળ બિંદુઓ છે એ અન્ય લોકોને ચેપગ્રસ્ત કરે. અને પછી તો આ ઘટમાળનો કોઈ અંત જ ના આવે. એક પછી એક પછી એક વ્યક્તિ આના શિકાર બનતા જાય. લોકડાઉનની સ્થિતિ આ ઘટમાળને તોડવા માટેનું પગલું છે. આ લોકડાઉન કર્યા પછી આપણને એમ સવાલ થાય કે આનો ફાયદો શું? વાયરસ જતો રહેશે? નહીં, આનો વાયરસ જતો રહેશે કે નહીં જતો રહે એનો જવાબ તો તજજ્ઞો જ આપી શકે. હું વિજ્ઞાની નથી, હું વિજ્ઞાન લેખક છું, પણ એક સીધી સાદી વૈજ્ઞાનિક સમજથી એવું કહી શકીએ કે લોકડાઉન કર્યા પછી આપણને બે ફાયદા થાય છે. નંબર એક, જે વિષાણુઓ ફેલાવાની સંભવિતતા છે એ ટળી જાય છે. આ તો બહુ સ્વાભાવિક વાત છે, કોઈ પણ વિચારી શકે આના વિશે. બીજો મહત્વનો મુદ્દો છે, અત્યાર સુધી વાતાવરણમાં કે જે તે પદાર્થો ઉપર, દાખલા તરીકે ગાડીના હેન્ડલ ઉપર કે લિફ્ટમાં કે પછી રેલિંગ ઉપર દાદરા તરફ જતી ચડતી વખતે રેલિંગ તરફ કોઈનો હાથ લંબાયો હોય ને ત્યાં વિષાણુ ચોંટ્યા હોય, તો એ વિષાણુને આપોઆપ એની જાતે જ ખતમ કરી દેવા માટેનો આ આદર્શ સમયગાળો છે. સૌ જાણે છે તેમ કોરોના વાયરસના વિષાણુનું આયુષ્ય અમુક કલાકોથી લઈ અને અમુક દિવસ સુધીનું છે. જેવો પદાર્થ તેવું એનું આયુષ્ય. આ અંગે તો ઘણા બધા લોકો અવગત હશે જ. જ્યારે લોકડાઉન જેવી સ્થિતિ આવે છે ત્યારે જે વાયરસ જ્યાં ત્યાં જે તે ઠેકાણે સેટલ ડાઉન થયા હોય ત્યાં ને ત્યાં એની આવરદા ધીમે ધીમે પૂરી થાય છે અને ચેપ ફેલાવાની સંભવિતતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. હવે એક છેલ્લો પર્સનલ વાત. લોકડાઉનની સ્થિતિ અત્યારે સમગ્ર દેશવાસીઓ માટે, તમામ જનતા માટે કસોટી કાળ છે. આર્થિક અને માનસિક બેવ રીતે કસોટી કાળ છે. પણ કસોટી તો એમનેમ પણ દરેક લોકોના જીવનમાં રોજિંદા ધોરણે આવતી હોય છે. જેમ જેમ કસોટી આવતી હોય છે એમ આપણે એની સામે લડત આપતા હોઈએ છીએ, તો સમજી લઈએ કે આ પણ એક કસોટી છે. આવા કસોટી કાળમાં સૌએ એક વધુ પ્રકારના વાયરસથી, વાયરસ શબ્દ હું ઇન્વર્ટેડ કોમામાં વાપરું છું, ધ્યાનથી એને લેજો, એનાથી પણ ચિંતા રહેવાનું છે. અને એ વાયરસ છે નેગેટિવિટીનો, નકારાત્મકતાનો. આનાથી આપણે દૂર રહેવાનું છે, ઉલટું સકારાત્મકતા અપનાવવાની છે. પણ હું તો એમ જ કહીશ કે નકારાત્મકતા તમે છોડો છો એટલે તમે સકારાત્મક બની જ ગયા. રહી વાત લોકડાઉન શબ્દની, હું પોતે બહુ 100% કરતાં પણ વધારે સકારાત્મક અને આશાવાદી માણસ છું, એટલે મારા પર્સનલ વિચારોના આધારે એક શબ્દ ગુજરાતની જનતા સાથે શેર કરવા માગું છું. આ લોકડાઉન શબ્દ પોતે જ બહુ જ નિરાશાવાદી છે, કારણ કે એમાં ડાઉન શબ્દ આવે છે અને ડાઉન શબ્દ હતાશાનો સૂર કાઢે છે. શા માટે એવો પ્રયોગ આપણે કરવો જોઈએ જ્યારે આપણી પાસે ગુજરાતીનો, હિન્દીનો, સંસ્કૃતનો આટલો સરસ શબ્દ ભંડોળ છે? તો પછી લોકડાઉન માટે મને સૂઝેલો અને મારા અંગત રીતે હું એનો જેનો ઉપયોગ કરું છું એ શબ્દ છે સંક્રાંતિ કાળ. સંક્રાંતિ કાળ એટલે એક કટોકટી ભરી સ્થિતિમાં, એક અગવડ ભરી સ્થિતિમાંથી ધીમે ધીમે પસાર થઈ અને એક સફળ સ્થિતિ તરફ જવાનો માર્ગ, અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ. સંક્રાંતિ કાળને જો તમે આધ્યાત્મિક ફોર્મમાં લેવા માંગતા હો તો એમ પણ કહી શકો કે ભગવાન બુદ્ધે 49 દિવસ સુધી જે વૃક્ષ નીચે તપ કર્યું એ એમનો સંક્રાંતિ કાળ હતો. મહાભારતના યુદ્ધમાં અર્જુનને જ્યારે પોતાના જ ભાંડુઓ પ્રત્યે બાણ ન ચલાવવા અંગેની એક લાગણી થયેલી હતી ત્યારે શ્રીકૃષ્ણે એમને ગીતા ઉપદેશ આપેલો હતો. એ જે સમયગાળો હતો એ અર્જુન માટે પણ સંક્રાંતિ કાળ જ હતો. તો આ પણ આપણે માટે સંક્રાંતિ કાળ છે એમ સમજીને આપણે ચાલીએ અને સરકારને અને દેશવાસીઓને સહકાર આપીએ. 3 વસ્તુ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સંયમ, હિંમત અને શાંતિ. આ 3 ગુણો જો આપણે એને અખત્યાર કરીએ અને આ સ્થિતિ સામે ઝઝૂમીએ તો વિજય ચોક્કસ નિશ્ચિત છે.
થેન્ક યુ. જય હિન્દ. નમસ્તે.